नमस्कार विद्यार्थी मित्रों, पराशर ग्रुप ऑफ स्कूल ना ऑनलाइन एजुकेशन में सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत छे। आज नो विषय छे आधुनिक भारत में कला, विषय छे सामाजिक विज्ञान, भाग नंबर 3। विद्यार्थी मित्रों, आज आपणे वात करवानी छे नोंधपात्र चित्रकारों विषे। तो भारत देश की अंदर घणा बधा एवा नामांकित चित्रकारों जे छे ए थई गयेला जोवा मळे छे, जेनी अंदर रवि वर्मा, रविन्द्रनाथ टागोर जेवा चित्रकारों जे छे एनो समावेश थतो जोवा मळे छे। ए ज प्रमाणे आपणा गुजरात राज्यनी अंदर नामांकित चित्रकारों जेवा के कला गुरु श्री रविशंकर महाराज, रमेश भाई पंड्या के जे आपणा गुजरातना नामांकित चित्रकार तरीके तेओने ओळखवामां आवे छे। एना सिवाय केटलाक घणा बधा एवा नामी अनामी चित्रकारों जे छे के जेओए चित्रकला क्षेत्रे पोताने भारतनी अंदर जे ख्यातिनी अंदर एने वधारो करेलो जोवा मळे छे। जेमां वात करीए भारतना नामांकित चित्रकारों जेवा के नंदालाल बोस, जेमिनी रॉय, देवी प्रसाद, तदउपरांत अमृता शेरगिल, एम एच बेन्ड्रे, जगन्नाथ आदिवासी जेवा लोकोनो समावेश जे छे ए थतो जोवा मळे छे। ए प्रमाणे गुजरातमां थई गयेला नामांकित चित्रकारों जेवा के रमेशभाई पंड्या, हकुभाई शाह, पीराजी सगरा, सी डी मिस्त्री, वृंदावन सोलंकी, श्याम वक्ष चावड़ा, तैयब मेहता, हिम्मत शाह, रसिकलाल परेख, सोमलाल शाह जेवा चित्रकारों जे छे ए आपणा गुजरात राज्यनी अंदर थई गयेला आपणने जोवा मळे छे। हवे एमां आपणे सौ प्रथम कला गुरु रविशंकर रावल जे छे एना विषे आपणे वात करीए। तो विद्यार्थी मित्रों, रविशंकर रावल जे छे कि जे मुंबईनी अंदर कला क्षेत्र अथवा कला शिक्षण मेळवी અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવેલી જોવા મળે છે, અને ગુજરાત જે છે એ ગુજરાતને ચિત્રકલાની દિશા ચીંધી બોમ્બે આર્ટ સોસાયટી વાર્ષિક કલા પ્રદર્શન કે જેમણે પોતાનું ચિત્ર બિલ્વ મંગર જે છે એ રજૂ કરેલું જોવા મળે છે। એ પ્રમાણે આ જે બોમ્બે આર્ટ સોસાયટી જે છે કે જેના કલા પ્રદર્શનની અંદર ચિત્ર રજૂ કરનાર તેઓ પ્રથમ એક ગુજરાતી કલાકાર તરીકે તેમને ઓળખવામાં આવે છે, અને જેની અંદર તેઓને સુવર્ણ પદક જે છે એ સુવર્ણ પદક મળેલ છે, અને તેઓની જે ચિત્રશૈલીની રજૂઆત જે છે એ રજપૂત શૈલીની ઢબે જે છે એ આપણને સપાટ રંગની અંદર તેઓ ચિત્રલેખન જે છે એ કરેલું આપણને જોવા મળે છે। એ પ્રમાણે ઈસવીસન 1924ની અંદર રવિશંકર રાવર જે છે કે જેઓએ કુમાર નામક માસિક પ્રારંભ જે છે એનો કરેલો જોવા મળે છે। કુમારથી લોકો જે છે એ ચિત્રો અને જે તે કલાકારો જે છે એ કલાકારનો પરિચય જે છે એ એઓને થતો જોવા મળે છે, અને આમ રવિશંકર રાવર દ્વારા જે કુમાર નામના માસિકનો જે પ્રારંભ થયો હતો જેથી કરીને ઘણા બધા લોકો જે છે કે જેઓએ આ ચિત્રકલાની અંદર રસ જે છે એ જાગૃત કરેલો જોવા મળે છે। એ જ પ્રમાણે ગુજરાત કલા સંઘની સ્થાપના કરી અને તેઓએ યુવા પેઢીને નિઃશુલ્ક ચિત્ર તાલીમ જે છે એ પણ આપેલી જોવા મળે છે। એ જ પ્રમાણે 12 માર્ચ 1922ના રોજ અમદાવાદની કોટ યાને કે હાલમાં શાહીબાગમાં આવેલું સર્કિટ હાઉસ કે જ્યાં આગળ ગાંધીજી અને શંકરલાલ બેન્કર ઉપર રાજદ્રોહનો આરોપનો મુકદ્દમો ચાલતો હતો, અને એ ચિત્ર જે છે એ રવિશંકર મહારાજે જોયું અને એના આખા પ્રસંગનો ચિત્ર આલેખન જે છે એ તેઓએ કરેલું જોવા મળે છે। તો આમ રવિશંકર રાવર જે છે એ એક ચિત્રકલા ક્ષેત્રે કલાગુરુ તરીકે એની ઓળખ જે છે એ થયેલી આપણને જોવા મળે છે। એ જ પ્રમાણે એવા બીજા ચિત્રકલાકાર જે નામચીન કે જેનું નામ છે રાજા રવિ વર્મા,
કે જેઓ ઈસવીસન 1848થી ઈસવીસન 1906ના અરસાની અંદર થઈ ગયેલા જોવા મળે છે. તેઓનો જન્મ કેરળ રાજ્યના કિલ્લીમન્નુર ગામની અંદર જે છે એ રવિ વર્મા રાજવી કુટુંબના સભ્ય તરીકે તેઓનો થયો હતો. રાજા રવિ વર્મા જે છે કે જે પોતાના સમયની અંદર કલા ક્ષેત્રની અંદર કે જેઓની પાશ્ચાત્ય કલાની વ્યાપક અસર જે છે એની અંદર આપણને જોવા મળે છે. રવિ વર્મા શ્રી રામસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબની અંદર આવતા યુરોપિયન મહેમાનના ચિત્ર જે છે એ ચિત્રકાર આવતા જે ચિત્રકારો જે છે કે જેઓ પાસેથી તેઓએ આ કલા શિક્ષણ જે છે એ પ્રાપ્ત કરેલું જોવા મળે છે. તેઓ પાસેથી ચિત્રકલા ક્ષેત્રે માર્ગદર્શન પ્રાપ્ત કરી અને તેઓએ પણ પોતાના સમયકાળ દરમિયાન પોતાની આગવી શૈલી જે છે એનો વિકાસ કરેલો જોવા મળે છે અને તેઓ દ્વારા જે તૈયાર થયેલ ચિત્ર જે છે એ ચિત્રો કેવા છે તો કહેવાય વાસ્તવદર્શી ચિત્રનો એ લોકો આલેખન જે છે એ કરેલું જોવા મળે છે. એ પ્રમાણે ખાસ કરીને જે વ્યક્તિ ચિત્રો જે છે એ તૈયાર કરવામાં તેઓની એક અનોખી સિદ્ધિ જે છે એ પ્રાપ્ત કરેલી જોવા મળે છે. એ પ્રમાણે રાજા રવિ વર્મા જે છે કે જેઓએ ચિત્રની અંદર ભાવને બદલે ટેકનિકનું પ્રાધાન્ય જે છે એ વધુ પ્રમાણની અંદર આપેલું જોવા મળે છે. તેમણે જે પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખી જે તૈયાર કરેલ તૈલ ચિત્રો જે છે એ ખૂબ જ ખ્યાતનામ આજે થયેલા જોવા મળે છે. એ જ પ્રમાણે તેઓના જે બીજા અન્ય ચિત્રો જેની અંદર વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પ્રોટેક્ટ ઓફ લેડી જેવા ઘણા બધા ચિત્રો જે છે કે જેનું આલેખન રાજા રવિ વર્મા જે છે એઓએ કરેલું જોવા મળે છે. એ જ પ્રમાણે રવિ વર્મા જે છે કે જેઓ ઈસવીસન 1894માં મુંબઈના ઘાટકોપર એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ જે છે કે તેઓએ શરૂ કર્યું હતું. આ પ્રેસની અંદર છાપવામાં આવેલ જે હિન્દુ દેવી દેવતાઓના ચિત્ર જે છે તેની ઓછી અને કે સામાન્ય કિંમત થકી ઘણા બધા એવા સામાન્ય લોકો જે છે એ ખરીદી શકે એવી રીતે એનું વિતરણ જે છે એ કરેલું જોવા મળે છે. એ જ પ્રમાણે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ, એ પ્રમાણે ભાવનગરના રાજવી રાજા રવિ વર્માને નિમંત્રણ આપી તેઓએ પોતાના રાજકુટુંબની અંદર ઘણા બધા આવા પૌરાણિક ચિત્ર જે છે એ તૈયાર કરેલા જોવા મળે છે અને આવા તેઓ થકી તૈયાર થયેલા ચિત્ર જે છે એ આજે આપણને ત્રિવેન્દ્રમ સંગ્રહાલયની અંદર જોવા મળે છે. વડોદરાની અંદર ફતેસિંહ રાવ આર્ટ ગેલેરી અને ભાવનગરના દરબારની અંદર આ જે ચિત્ર જે છે એ આપણને આજે પણ સચવાયેલા જોવા મળે છે. અને આમ ચિત્રકલાની અંદર શ્રેષ્ઠ પ્રદર્શનને અનુલક્ષીને બ્રિટિશ સરકાર દ્વારા તેઓને કેસરે હિંદનો ખિતાબ આપી તેમનું સન્માન જે છે એ કરવામાં આવેલું જોવા મળે છે. અને આમ તેઓ કલાના રાજા અને દેશની એક અમૂલ્ય ધરોહર તરીકે આ રાજા રવિ વર્માની જે ઓળખ જે છે એ ઓળખ થયેલી જોવા મળે છે. એ પ્રમાણે વાત કરીએ એવા જ બીજા એક ચિત્રકલાકાર જેનું નામ છે રવિન્દ્રનાથ ટાગોર. તો રવિન્દ્રનાથ ટાગોર જે છે કે જેઓ ઈસવીસન 1861થી ઈસવીસન 1941ના સમયકાળ દરમિયાન જે છે એ આપણને થઈ ગયેલા જોવા મળે છે. અને આમ ગીતાંજલિ મહાકાવ્ય માટે આ રવિન્દ્રનાથ ટાગોર જે છે કે જેમને નોબલ પારિતોષિકથી સન્માનિત કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રતિભાવંત ચિત્રકાર તરીકે કરવામાં આવેલ જોવા મળે છે. જેઓએ શાંતિ નિકેતન કે તેમણે સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે કલાઓનું સંગમ તીર્થ બનાવેલું જોવા મળે છે.
रवींद्रनाथ टागोरे भारतीय अने पाश्चात्य कला जेवी परंपरागत कलाना अरसामांथी मुक्त रही पोतानी एक विशिष्ट अने आगवी चित्र शैलीनो विकास छे कि जेवोए करेलो जोवा मळे छे। ए प्रमाणे कहेवाय छे कि रवींद्रनाथ टागोर जे छे कि जेवोए 2000 करता पण वधारे चित्रनुं सर्जन जे छे એ કરેલું જોવા મળે છે। એ જ પ્રમાણે તેમના ચિત્રની અંદર રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મક જોવા મળે છે। રવિન્દ્રનાથ ટાગોરના ચિત્ર આજે પણ શાંતિ નિકેતનની અંદર, રવિન્દ્ર ભવનની અંદર અને દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટની અંદર સંગ્રહ કરવામાં આવેલા જોવા મળે છે। એ જ પ્રમાણે કવિવરે ચિત્રકલાની પદ્ધતિસરની તાલીમ લીધી ન હોવા છતાં પણ તેમની જે તીવ્ર સંવેદના અને અંતઃપ્રેરણાને, તેમની સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રેરક બળ જે છે એ પૂરો પાડેલું જોવા મળે છે। તો આમ આ પ્રમાણે રવિન્દ્રનાથ ટાગોર જે છે એ રવિન્દ્રનાથ ટાગોરને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મપિતા તરીકે પણ ઓળખાતા હતા। તો કહેવાય છે કે શા માટે તેઓને આધુનિક ચિત્રકલાના ભીષ્મપિતા તરીકે ઓળખવામાં આવતા હતા? તો કહેવાય છે કે જેઓએ ભારતીય અને પાશ્ચાત્ય કલા જેવી પરંપરાગત કલાની અસરમાંથી મુક્ત રહી અને એક વિશિષ્ટ અને આગવી ચિત્રશૈલી જે છે એની રજૂઆત કરેલી જોવા મળે છે। અને એના ચિત્રની અંદર ભારતીય અને પાશ્ચાત્ય કલા જેવી પરંપરાગત કલાની એક અસરમાંથી મુક્ત થઈ પોતાની આગવી ચિત્રશૈલી છે કે જેની અંદર ચિત્રની અંદર રેખાઓમાં ગતિ દર્શાવી છે, રંગોમાં તાજગી દર્શાવી છે અને નિરૂપણની અંદર એનું ભાવાત્મક જે છે એનું નિર્દેશન જે છે એ કરેલું જોવા મળે છે। અને આમ આપણને રવિન્દ્રનાથ ટાગોરના આવા ચિત્ર જો આપણે જોવા હોય તો આપણને શાંતિ નિકેતનની અંદર જે શાંતિ નિકેતન ભવન છે એની અંદર જોવા મળે છે, અન્યથા દિલ્હી નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટની અંદર એમના આ ચિત્ર જે છે એ આજે પણ સંગ્રહાયેલા જોવા મળે છે। એ જ પ્રમાણે આપણે વાત કરીએ બીજા એવા અવનિન્દ્રનાથ ટાગોર કે જેનો સમયકાળ છે ઈસવીસન 1871 થી ઈસવીસન 1941ની અંદર। આ અવનિન્દ્રનાથ ટાગોર જે છે કે જેઓ બંગાળની અંદર તેઓનો જન્મ થયો હતો, જેઓએ ભારતીય, મુઘલ, ટાંજોર, ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલીનો જીવનપૂર્વક જે છે એ અભ્યાસ કર્યો હતો। તેઓએ પણ પોતાના સમયકાળ દરમિયાન પાશ્ચાત્ય ચિત્રકારોનું માર્ગદર્શન જે છે એ પ્રાપ્ત કરેલું જોવા મળે છે। અને આમ તેઓએ પણ જે ચિત્રકલા જે છે એ ચિત્રકલાને એક નવી આગવી અથવા તો એક નવી નવતર શૈલીના ચિત્રનું નિર્માણ છે એ કરેલું જોવા મળે છે। આમ ભારતીય ચિત્રકલાને એક નવી દિશા આપી તેમની શૈલીની અંદર એક ભારતીય વાતાવરણ, એક ભાવુકતા અને જાપાનીઝ વોશ પદ્ધતિથી કરેલા ચિત્ર જે છે કે જે વાતાવરણની ગહનતા અને પાત્રની જે ભાવહિતતા જે છે એની અંદર આપણને ઢબકતી જોવા મળે છે। અને આમ આ જે અવનિન્દ્રનાથ ટાગોર જે છે કે જેઓએ ચિત્રકલાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી, સાથે સાથે તેના સમયની અંદર અસ્તિત્વમાં આવેલ એવી ચિત્રશૈલી જેને આજે આપણે સૌ લોકો જે છે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ શૈલી તરીકે ઓળખવામાં આવે છે। તો આમ આ પ્રમાણે જે અવનિન્દ્રનાથ ટાગોરે જે છે કે જે ભારતીય ચિત્રકલા જે છે એને જીવંત રાખેલી જોવા મળે છે અને તેઓ થકી જે તૈયાર થયેલું ભારત માતાનું ચિત્ર જે છે એ પણ આજે આપણને એક અનોખી ચિત્રકલા
જે છે એનું આલેખન દર્શાવતું આપણને જોવા મળે છે. તો આમ આપણને જુદા જુદા માધ્યમ ઉપર જે ચિત્રકલા જે છે એ એક ભારતીય શૈલી જે છે એ ભારતીય શૈલીની અંદર આપણને રહેલી જોવા મળે છે. તો આમ ગુફા ચિત્રની વાત કરી આપણે, શિલા ચિત્રની વાત કરી, તદુપરાંત ધર્મસ્થાનોની દિવાલો ઉપર, ભીત ચિત્ર, હસ્તપ્રત, ગ્રંથો પર, કાપડ ઉપર, જમીન ઉપર, કેનવાસ પર, આવા અલગ અલગ પ્રકારના જે જુદી જુદી પ્રકારની ચિત્ર શૈલીનો વિકાસ જે છે એ આજે ભારત દેશની અંદર થયેલો જોવા મળે છે. એ જ પ્રમાણે આપણે જોયું કે ભાઈ ગુફા ચિત્ર શૈલી જે છે કે જે આપણને આજે અજંતા ઇલોરાની ગુફાની અંદર જે ભીત ઉપર આપણને જોવા મળે છે, એ પ્રમાણે ભારતની શિલા ઉપર તૈયાર થયેલા ચિત્રો જેવા કે જેને આપણે શિલા ચિત્ર કહીએ છીએ કે જેને આપણે રોક પેઇન્ટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ જ પ્રમાણે ધર્મ આધારિત પ્રાચીન ચિત્ર શૈલીની અંદર હિન્દુ, બૌદ્ધ અને જૈન જે છે એ ચિત્ર શૈલીનો પણ સમાવેશ થયેલો આપણને જોવા મળે છે. બરાબર છે. એવી જ રીતે ભારતના કેટલાક પ્રદેશની અંદર આપણને જે ભીત પર દોરેલા ચિત્ર જે છે કે અને સાથે સાથે તહેવારો અને પ્રસંગોપાત જે આંગણામાં કરવામાં આવતી રંગોળી જે છે એ રંગોળી જેવી પણ ચિત્ર શૈલી જે છે એ આજે આપણને વિકાસ પામેલી જોવા મળે છે. એ પ્રમાણે રાજા રજવાડાના સમયકાળ દરમિયાન જે કાપડ ઉપર ચિત્રોની છાપ ઉપસાવી અને આ કાપડ ચિત્ર શૈલીનો વિકાસ છે એ પણ થયેલો જોવા મળે છે. અને એવી જ રીતે આપણે આધુનિક સમયની વાત કરીએ તો આધુનિક સમયની અંદર ઓઇલ પેઇન્ટિંગ છે, સ્પ્રે પેઇન્ટિંગ છે અને કેનવાસ પેઇન્ટિંગ જે છે એનો પણ સમાવેશ થતો જોવા મળે છે. તો આમ આ પ્રમાણે ભારત દેશની અંદર ચિત્રકલા શૈલી જે છે એ નિર્માણ પામેલી જોવા મળે છે. અસ્તુ.